આગળ વાત કરીએ ઉનાની. ઉમેજ ગામે નદીમાં ટ્રેક્ટર ખૂંપી જતા 3 કલાકની જહેમત બાદ બહાર કઢાયો. ઉના તાલુકાના ઉમેજ ગામની સીમમાં રાવલ નદી પરથરાર છે. ગામના નદીના બે ભાગમાં વહેંચાયેલું છે. ધણોકાના ખેતર નદીના સામા કાંઠે આવેલ છે. રાવણ નદી ઉપર ચેકડેમ કોઝવે બનાવવા વર્ષોથી લોક માંગણી ઉઠી છે, પરંતુ તંત્ર કામગીરી કરતું નથી. હાલ રાવણ નદી બે કાંઠે વહી રહી છે. આજે ઉમેજ ગામના ખેડૂત અમીનભાઈ સુલેમાનભાઈ પોતાના ટ્રેક્ટર સાથે ટ્રોલી સામે કાંઠે આવેલ ખેતર પશુ માટે ઘાસચારો લેવા જતા હતા, ત્યારે નદીમાં ટ્રેક્ટર પસાર થતાં પલટી ખાઈ ગયું હતું. ટ્રેક્ટર ટ્રોલી પાણીમાં ડૂબી જતા બે જેસીબી મશીન મંગાવી 3 થી વધુ કલાકની મહેનત બાદ ટ્રોલી ટ્રેક્ટર બહાર કાઢેલા હતા. ટ્રેક્ટર ચાલકોના ચમત્કારિક બચાવ થયો હતો. હવે આવતા વર્ષે સરકાર દ્વારા ચેકડેમ કોઝવે બનાવાય તો સામે કાંઠે ખેતરમાં રહેતા 500 થી વધુ લોકોને જાનના જોખમે પસાર થવું ન પડે. નેતાઓ ચેકડેમ કમ કોઝવે બનાવે. પાયલ બાંભણિયા, ZSTV, ઉના.